છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલી સરદાર સુગર ફેક્ટરીમાં આપેલી શેરડીના રૂપિયા ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. સરદાર સુગર ફેક્ટરીએ ખેડૂતોની 12 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. શેરડીના ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે સરકાર મધ્યસ્થી કરે અને ખેડૂતોના બાકી રૂપિયા પરત કરાવે. છોટાઉદેપુર જિલ્લાના 1800 જેટલા ખેડૂતો બોડેલી નજીક આવેલી સુગર ફેક્ટરીની અંદર પોતાની શેરડીનો માલ જે આપેલો હતો, પિલાણ કરવા માટે આપવામાં આવેલો હતો, જે આજે 10 વર્ષ થઈ ગયા છતાંય આ જે ખેડૂતો છે તેમને પોતાના પૈસા, જેમના હકના પૈસા છે, તેમને નથી મળી રહ્યા. આ આપણી સાથે એ જ જે 1800 ખેડૂતો છે એમાંના કેટલાક ખેડૂતો છે એમને પૂછે કે તેમની શું વ્યથા છે. શું નામ તમારું? પટેલ કૌશિક વસંતભાઈ. પટેલ કૌશિકભાઈ, તમારી શું વ્યથા છે અને જે 1800 જે ખેડૂતો છે એમને પોતાના પૈસા નથી મળી રહ્યા, શું માંગ કરી રહ્યા અને શું વ્યથા છે તમારી? છેલ્લા 10 વર્ષથી અમે આ શેરડીના રૂપિયા માટે વિવિધ જગ્યાએ રજૂઆતો કરેલી છે, જેમ કે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, મુખ્યમંત્રી ઓનલાઈન કાર્યક્રમ. મુખ્યમંત્રી ઓનલાઈન કાર્યક્રમમાં હું જાતે હતો. તે વખતે હાલના પીએમ, તે વખતે સીએમ હતા ગુજરાતના, અને એમની અનુપસ્થિતિમાં આનંદીબેન પટેલ બેઠા હતા. આનંદીબેન પટેલે અમારે સાંભળ્યા. તે વખતે ઓનલાઈન કલેક્ટર પણ હતા વડોદરા જિલ્લા અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર પણ હતા. તો એ બધાએ પણ કબૂલ્યું હતું કે બેન કૌભાંડ થયા છે અને ખેડૂતોના રૂપિયા બાકી છે. તો બેને એવું મૌખિક બાહેધરી આપેલી હતી કે ખેડૂતોના રૂપિયા 100% મળશે. પર પછી અમે વારંવાર રજૂઆત કરી બેનને કે ભાઈ કેટલી સમયમર્યાદામાં મળશે, પણ એવી કોઈ સમયમર્યાદા આપી નહીં હતી. ત્યારબાદ અમે વિવિધ મંત્રાલયોમાં રજૂઆતો કરેલી છે, તેમ છતાંય કોઈ નિરાકરણ ન આવતા છેલ્લે અમે અત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને પણ આવેદનપત્ર આપેલું હતું, તેમ છતાંય કોઈ નિરાકરણ ન આવ્યું. તેથી અમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ગાંધી જયંતિના દિવસે, એટલે કે આજના દિવસે, અમારે એક દિવસના પ્રતિક ઉપવાસ રાખવાની ફરજ પડી છે. દરેક અધિકારી અને નેતાઓને જણાવ્યું છે, આમ છતાં કોઈ જાતનો એમનો નિકાલ નથી આવ્યો. આપણી સાથે બીજા પણ ખેડૂત છે, તેમનું શું કહેવું છે? શું નામ તમારું? ચંદ્રસિંહ વાસદિયા. શું કહેશો તમે? અમારું એટલું જ કહેવું છે કે અમે જે બોડેલી તાલુકામાં આવેલી લડોદ ગામની સરદાર સુગરમાં જે તે ટાઈમે 2007-08 સાલમાં જે શેરડી નાખેલી, એ શેરડી પિલાણ થઈને એની ખાંડ તૈયાર થઈને એ ખાંડ પણ વેચાઈ ગઈ અને એના આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી. તો સરકારશ્રીને મારે એટલી જ રજૂઆત કરી છે કે એક બાજુ જ્યારે નર્મદા કિનારે સરદાર સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ થયું છે તેનો અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ, પણ સાથે સાથે આ સરદાર સુગર અને એમાં પણ સરદાર સાહેબનું સ્ટેચ્યુ એટલું બધું અબેહૂબ છે કે જ્યારે એ સરદાર સાહેબના સ્ટેચ્યુને જોઈએ અને સરદાર સુગરને મૃત અવસ્થામાં જોઈએ ત્યારે અમારી આંખમાંથી આંસુ સરી પડે છે. સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી કે અમારા 12 કરોડ ખેડૂતોના બીજા 4.5 કરોડ અમારા શેર ફાળો અમે પણ આપેલો છે, તો એ પૈસા અમારા જેમ પડે તેમ સરકાર 10 દિવસની અંદર આપવાની અમને ગમે તે કંઈક બાહેધારી આપે. અને જે તે સમયે બોર્ડ સરકાર જ નિમિત્ત હતું, તો સરકારની સીધી જવાબદારી અંદર આવે છે કે આ પૈસાની એમને જવાબદારી લેવી પડે. સાથે સાથે મારે એટલું જ કહેવું કે શેર ફાળો અમારો ખેડૂતોનો છે 4.5 કરોડનો, તો સરકારશ્રી આ જ્યારે સુગરની હરાજી કરી તો ખેડૂતોને વિશ્વાસમાં કેમ ના લીધા, એ પણ અમને વિશ્વાસઘાત થયેલો છે. જો સરકાર તરફથી અમને કોઈ પણ સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આગળ હાઈકોર્ટના હોય પગથિયા ચડતા વિચાર નહીં પાછો નહીં કરીએ. ખેડૂતો જણાવી રહ્યા છે કે એમને જે આપેલી જે શેરડી છે અને એમને પરત પૈસા નથી મળ્યા હતા, એમની સાથે વિશ્વાસઘાત થયો છે. આવો આપણી સાથે બીજા પણ ખેડૂત છે, તેમનું શું કહેવું છે? વર્ષ 2007-08 નાણાં 25-10 સુધીમાં નહીં મળે તો અમે તમામ ખેડૂતો કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર જઈ અને સામૂહિક જળ સમાધિ લઈશું. ખેડૂતો એટલે સુધી આવી ગયા છે કે જો એમના પૈસા પરત નહીં મળે તો જળ સમાધિ પણ કરીશું. આપણી સાથે બીજા પણ ખેડૂતો છે, તેમનું શું કહેવું છે આપણે જાણીએ એમની પાસેથી. 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના દિવસે જળ સમાધિ લેવાનું જે અમે ખેડૂત સામૂહિક નક્કી કરેલ છે એમાં જો અમને સરકાર અટકાયત કરશે તો ત્યારબાદ જે કોઈ ખેડૂતને માનસિક પરિસ્થિતિના કારણે કોઈ પણ જાનહાની થાય કે ગમે તે કંઈ પણ થશે એની સદર જવાબદારી શ્રી સરકારશ્રીની રહેશે. હવે આ જે ખેડૂતો છે એકદમ આક્રોશમાં આવી ગયા છે, એમના જે હકના પૈસા છે એમને નથી મળી રહ્યા, જેને કારણે લઈને આ જે આગામી સમયની અંદર શું પગલું ભરશે અને છેલ્લે સુધી એ લોકો જળ સમાધિ લેવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.